आकाशी आफत ने पगले नवसारी ना हाल बेहाल थया छे अने अर्धु नवसारी हाल पाणी मां छे। रिंग रोड सूरत नवसारी हाईवे काशीवाड़ी अने वीरवाड़ विस्तार संपूर्णपणे पाणी मां गरकाव थयो छे। पूर्णा नदी में घोड़ापूर की स्थिति ने पगले अनेक विस्तारों जलमग्न थया छे, तो पूर्णा अने अंबिका नदियों में घोड़ापूर की स्थिति सर्जाई छे। રાજ્યના આદિજાતિ પ્રધાન નરેશ પટેલે નવસારીમાં બેટમાં ફેરવાયેલ ઘોલ ગામની મુલાકાત લીધી। નરેશ પટેલ અને સ્થાનિક આગેવાનો બોટમાં બેસીને ઘોલ ગામ પહોંચ્યા હતા, જ્યાં પ્રધાન અને સ્થાનિક આગેવાનોએ પૂર અસરગ્રસ્તોને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું। નવસારીના રૂસ્તમવાડી વિસ્તારમાં જળબંબાકાર વચ્ચે 70 વર્ષની વૃદ્ધાનું મોત થતા તેના મૃતદેહને હોડીમાં લઈ જવાની ફરજ પડી હતી। ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। આ તરફ જલાલપુરના મછાળ ગામે બે યુવાનો તણાયા, તળાવમાં કામ કરતી વખતે પાણીનો પ્રવાહ વધી જતા યુવાનો તણાયા હતા। બંને યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે। વલસાડમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, અનેક વિસ્તારો જળમગ્ન, જેને લઈને એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે। એનડીઆરએફની ટીમે હનુમાન બગડા વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વલસાડમાં મેઘમહેરથી ડેમો છલકાયા છે। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। મધુબન ડેમમાંથી અંદાજે 2 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવશે, જેના પગલે દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કપરાડામાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સુરતના તાપી નદીના સ્તરમાં સતત વધારો। સુરત કોઝવેના ઓવરફ્લોની સપાટીમાં સતત વધારો થયો છે। 7.56 મીટરની સપાટીએ કોઝવે ઓવરફ્લો થયો છે। રાંદેર કતારગામને જોડતો કોઝવે સતત ઓવરફ્લો, વિયર કમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। કોઝવે પરથી થઈ રહ્યું છે 4 ફૂટ પાણી પસાર। સુરત જિલ્લામાં આજથી 3 દિવસ રેડ એલર્ટ જાહેર। તાપી જિલ્લાનો ડોલવણ તાલુકો ભારે વરસાદને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત છે। અંબિકા પૂર્ણા સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ અને આ નદીઓ ગાંડીતુર બનતા 18 ગામના કાંઠે વસતા લોકોને અસરગ્રસ્ત અસર થઈ છે। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાયું, પરંતુ તેમની ઘરવખરી તણાઈ જતા નિરાધાર બન્યા છે। તાપીમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ। પરિસ્થિતિને પહોંચી વળવા ડોલવણ પહોંચી એનડીઆરએફની ટીમ। આગામી સ્થિતિને ધ્યાને લઈને એનડીઆરએફની ટીમ બોલાવી પૂરની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ ખડે પગે। નર્મદામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાં 2,26,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। કરજણ ડેમમાં પાણીની આવક વધુ થતા કરજણ નદીમાં 2,10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડવાના કારણે કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ છે।